અસલમ સાયકલવાલા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા. અત્યારે જે સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા 24/7 પાણી યોજનાનું જે અમલીકરણ સુરતની અંદર દિન પ્રતિદિન અમલીકરણ થવાનું જે થઈ રહ્યું છે, એના કારણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે લાયસન્સદાર પ્લમ્બરો છે, કે જ્યારથી કોર્પોરેશન અસ્તિત્વમાં આવી ત્યારથી લાયસન્સદાર પ્લમ્બરો પોતાની રોજીરોટી માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકામાં છૂટક મજૂરી કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, અને એમની રોજગારી છીનવાઈ જવાનો બિલકુલ આમાં ભય છે. એમના પરિવારનું ગુજરાન ભવિષ્યમાં કઈ રીતે ચલાવવું એ સૌથી મોટું ભયાવસ્થાન છે. અને શાસક હોય કે વહીવટીતંત્ર હોય, એક માનવતાના ધોરણે પણ આ સુરત મહાનગરપાલિકાના આશરે 450 જેટલા મ્યુનિસિપલ લાયસન્સદાર પ્લમ્બરો છે, એમની આજીવિકા વિશે વિચારવું જોઈએ. અને 24/7 યોજના એકમાત્ર કોઈ ઇજારદાર કે બે ઇજારદારને આપીને એમના મળતે ઇજારદાર કે એના જ માણસો કામ કરે અને આ લોકોને બિલકુલ બેરોજગાર કરી દેવો એ કોઈપણ સંજોગોમાં ચલવી લેવાવું નથી. એટલે અમારી એક જ વિનંતી છે શાસકોને, વહીવટીતંત્રને, કે આ રોજગારીનો પ્રશ્ન છે, એમના પરિવારનો પ્રશ્ન છે, એટલે આ વિશે ખૂબ ગંભીરતાથી વિચારવું જોઈએ. અને નહીં વિચારશો તો આવનાર દિવસોમાં એના ખૂબ માઠા પરિણામો ભોગવવાની પણ સુરત મહાનગરપાલિકાએ તૈયારી રાખવી પડશે. કારણ કે 24/7 પાણીની યોજના આમ પણ લોકોમાં દિન પ્રતિદિન લોકરોષ વધી રહ્યો છે, અને એ યોજના એટલી સફળ નથી, માત્ર પાણી વેપલા નીતિ છે મહાનગરપાલિકાના શાસકોની. એટલે આ જો પ્લમ્બરોને રોજીરોટી છીનવાશે અને એમની છૂટક મજૂરી, એમની સાથે બીજા કામ કરનારા આદિવાસી સમાજના મજૂરો પણ હોય છે, એમની પણ રોજીરોટીના પ્રશ્ન છે. એટલે બધી બાબતોને પાસાનો વિચાર કરીને જ કોઈપણ નિર્ણય લેવો જોઈએ. પરંતુ એક હતું નિર્ણય, એક તરફી નિર્ણય લઈને આ લોકોની રોજીરોટી છીનવાનો જે કારસો રચવામાં આવી રહ્યો છે, એ કોઈપણ સંજોગોમાં એક કોર્પોરેટર તરીકે મારી ફરજ બને છે, વિપક્ષમાં બેઠા છે, કે આ લોકોના હકની લડાઈ છે, અધિકારની લડાઈ છે, અને અમે એમને બિલકુલ સાથે રહીશું. હું અફસર ખાન અમિત ખાન પઠાણ, મ્યુનિસિપલ લાયસન્સ પ્લમ્બર એસોસિએશનના પ્રમુખ છું. આજે અમે સુરત મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આવેદન આપવાનું કારણ એવું છે કે વર્ષોથી મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ લાયસન્સ પ્લમ્બરો પાણીના કનેક્શનોના કામો, મેન્ટેનન્સના કામો, લીકેજ દુરસ્તીના કામો, મોટી નળીકા નાખવાના કામો કરતા આવેલા છે. અને હાલમાં મહાનગરપાલિકાએ 4-5 વર્ષ પહેલાં એક ચીલો એવો પાડ્યો છે કે 24/7 સ્કીમ સ્ટાર્ટ કરી છે, અને એની અંદર એજન્સીઓને આખો આખો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે ગમે તેવા ભાવે, અને એ વિસ્તારમાં મ્યુનિસિપલ લાયસન્સ પ્લમ્બર કામ કરી શકતો નથી. સુરત શહેરની હદમાં આજની તારીખમાં 30% વિસ્તારમાં આવી રીતે કામ સોંપવામાં આવી દીધું છે, અને એ વિસ્તારમાં જે લાયસન્સ પ્લમ્બરો કામ કરતા આવેલા છે એ બિચારા બેકાર થઈ ગયા છે, અને એમની હાલત ઘણી કફોડી અને દયનીય થઈ ગઈ છે. એવું પોઝિશન આવી ગયું છે, એ લોકો પરિવાર સાથે આત્મહત્યા બી કરી લેશે એવું પોઝિશન આવી ગયું છે. હવે અમે એના માટે ખાસ અહીંયા આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છે કે એવી એજન્સીઓને આજ પછી કામ બંધ કરવામાં આવે. જો મહાનગરપાલિકા આ અમારી વાત સાંભળીને કામ નહીં બંધ કરાવશે તો અમે કાયદેસર કાનૂની રાહે પણ પગલાં લઈશું, એની અમે મહાનગરપાલિકાને ચેતવણી આપવા માટે આજે આ આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ.